नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। आपणे धोरण 11 कॉमर्स जेमां प्रकरण छे ए 5 જોતા હતા, આવક અને ખર્ચ છે એના ખ્યાલો શું છે, એની અંદર આપણે સીમાંત ખ્યાલ, અસ્થિર ખ્યાલ, સ્થિર ખ્યાલ એના વિશે છે એ ઘણી ચર્ચા કરી। હવે આપણે જોવાનું છે આજે સરેરાશ ખર્ચ શું છે, અંદાજે સરેરાશ ખર્ચ છે એ શેના આધારે રચાયેલો છે, તો આ સરેરાશ ખર્ચ છે એની વિશે આપણે ચર્ચા કરવાની છે। સરેરાશ ખર્ચ 5.3.6 સરેરાશ ખર્ચ, તો આપણને કીધું છે અહીં કે સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે। કેવો ખર્ચ છે? તો કે સરેરાશ ખર્ચ છે એ એકમ દીઠ ખર્ચ ગણાય છે। એની અંદર જો કુલ ખર્ચને ઉત્પાદનના એકમોમાંથી ભાંગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે। એટલે આપણે અહીંયા ધારી લેવાનું કે કુલ ખર્ચ હોય એ કુલ ખર્ચનો જે એકમ છે એ કુલ ખર્ચને ઉત્પાદનના જે કુલ એકમ છે ઉત્પાદનના જે એકમો છે એનાથી ભાંગવાથી એને આપણને શું મળશે? તો કે સરેરાશ ખર્ચ મળશે આપણને। સરેરાશ ખર્ચ મળે। હવે આગળ જો કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ આનો સરવાળો છે, તેથી કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ એને ઉત્પાદનના એકમો વડે ભાંગવાથી આપણે સરેરાશ ખર્ચ પ્રાપ્ત થશે। એટલે આપણે ભાગાકાર છે એ કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ આનો જે મળે સરવાળો મળે છે, આ સરવાળાને છે આપણે શાના વડે ભાંગવાનો છે? તો કે આ જે સરવાળો છે એને આપણે ઉત્પાદનના એકમો વડે ભાંગતા, જે આગળ કીધું છે ને એ વડે ભાંગતા આપણને છે એ સરેરાશ ખર્ચ પ્રાપ્ત થશે। અહીં એને આપણે સૂત્રાત્મક રીતે રજૂ કર્યું, તો કે સરેરાશ ખર્ચ તો કે કઈ રીતે મળે? તો સૂત્રની દ્રષ્ટિએ મૂકીએ તો આમાં કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન એકમો આના વડે ભાંગતા આપણને છે એ સરેરાશ ખર્ચ પ્રાપ્ત થશે। હવે સરેરાશ ખર્ચને વિગતવાર રીતે આપણે જોઈએ તો કઈ રીતે મૂકી શકાય? તો કે સરેરાશ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો આવી રીતે છે એ આપણે ગોઠવી શકાય। હવે એને શોર્ટ આઉટમાં આપણે સરેરાશ ખર્ચને એસી એવો શબ્દ માટે એસી લખશું, સરેરાશ ખર્ચ માટે આપણે એસી એમ લખવાનું, બરાબર સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એટલે જે કુલ ખર્ચ મળે છે એને આપણે ટીસી કહેશું, એના છેદમાં આપણે મૂકશું ટીપી એટલે તો કે જે કુલ ઉત્પાદનનો એકમ છે એને આપણે ટીપી તરીકે ઓળખશું। જેમાં જોઈએ તો એને છૂટું પાડીએ તો આવી રીતનું એને આપણે મળી શકે કે એસી બરાબર શું ધારવાનું છે? તો કે સરેરાશ ખર્ચ, અને આ આગળ કીધું એ પ્રમાણે આપણે સમજી લેવાનું છે। હવે તમારા પુસ્તકમાં પણ એક કોષ્ટક રજૂ કરેલું છે જેના આધારે આપણને છે એ સરેરાશ ખર્ચ છે એનો આલેખ પણ આપણે દોરી શકીએ। તો અહીંયા આપણે છે પહેલા કોષ્ટકની અંદર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં એ દર્શાવેલું છે, કોષ્ટક નંબર 2માં કુલ ખર્ચ એટલે કે શોર્ટ આઉટમાં તેને ટીસી એવું કીધું તો એ દર્શાવેલું છે, ત્યાર પછી ત્રીજું જે કોષ્ટક છે એમાં સરેરાશ ખર્ચ તો કે એસી એ દર્શાવેલ છે, અહીં જે પહેલું કોષ્ટક ઉત્પાદનનું પ્રમાણ એકમ દર્શાવતું છે એમાં એ
થી સાત ક્રમ સુધી સરેરાશ ક્રમિક રીતે આપણને ગોઠવણ આપેલી છે. તો હવે આગળ વધીએ તો એમાં કુલ ખર્ચ છે એ કઈ રીતે રજૂ કરેલો છે. તો કે એમાં જે એકમો આપેલા છે 09, 16, 21, 28, 40, 56, 70 સુધી બરાબર, અને સરેરાશ ખર્ચ એની સામે કયો છે એ નિર્દેશ કરેલો છે. તો કે 09 નો 09, 16 નો 08, 21 નો 07, 28 નો 07 આમ ક્રમિક રીતે આપણને છે અહીં એના સરેરાશ ખર્ચ છે એને આપણને આપેલો છે. તો એના આધારે છે આ આલેખની રચના થઈ. તો કઈ રીતે? તો કે અહીં આપણે ઉત્પાદનનું પ્રમાણ દર્શાવ્યું બરાબર. ઉત્પાદનનું પ્રમાણ છે એ આપણે ક્રમિક રીતે અહીંયા મળેલું જ છે 1 થી 7. હવે એ છે એના આધારે આપણે શું લેવાનું છે? તો કે સરેરાશ ખર્ચ તરફ જવાનું છે. તો નાના નાનો એકમ છે એ 2 થી શરૂ કરીને 12 સુધી આપણને છે એના ક્રમિકો દર્શાવ્યા. હવે એની અંદર છે આમ આ રેખા છે એ ખર્ચ રેખા, સરેરાશ ખર્ચ રેખા છે એને આપણે નિર્દેશ કરવાની છે. તો એની અંદર આપણને કઈ રીતે આપેલું છે? તો કે જ્યારે 3 આપણને અહીંયા પુસ્તકમાં પણ બતાવેલ છે કે આ જે છે એ મહત્તમ ખર્ચ છે. અહીં આપણને મહત્તમ 3 નંબરમાં મહત્તમ ખર્ચ દર્શાવ્યો છે. જેમ ખર્ચની રેખા ઊંચી જાય છે અને જેમ ખર્ચનું પ્રમાણ નીચું ગણાય છે આના આધારે છે આખી આ જે રેખા છે એને આપણે આલેખી શકશું. અને શી જે ત્રીજા ક્રમમાં છે એ 21ની સામે એનું સરેરાશ ખર્ચ છે 07 આપેલું છે એટલે નીચેની કક્ષાએ આવશે, અને ક્રમિક રીતે આ જ રેખા છે એ ઉપરની તરફ ઢળતી જાય છે. હવે એની સમજૂતી જોઈએ તો કે જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ કુલ ખર્ચ વધતું જાય છે. એટલે અહીંયા આ જે સરેરાશ ખર્ચ છે એની અંદર વિદ્યાર્થી મિત્રો મુખ્ય વસ્તુ યાદ રાખવાની છે કે ઉત્પાદનનું પ્રમાણ, જેમ આનું પ્રમાણ વધશે તેમ શું? તો કે તેમ ખર્ચ વધશે. કેમ કે ઉત્પાદન સમયે ખર્ચ તો હોવાનો જ. હવે શું? તો કે પરંતુ શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે. સરેરાશમાં છે પેલો સરેરાશ ખર્ચ છે એ શરૂઆતમાં ઓછો થાય છે, પછી સ્થિર થાય છે, અને ત્યારબાદ એનું વધવાનું જે વલણ છે એ વધે છે. આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અએક્સ ધરી પર ઉત્પાદન અને ઓવાય ધરી પર આપણે શું દર્શાવ્યું? તો કે સરેરાશ ખર્ચ દર્શાવ્યો. હવે શરૂઆતમાં ઉત્પાદન વધતા શું થયું? તો કે શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ છે એ ઘટે છે બરાબર. હવે એ ઘટે છે અમુક ઉત્પાદન પછી સરેરાશ સ્થિર થાય છે એટલે કે અહીં અટકાવ આવે છે. હવે સ્થિર થાય છે અને ત્યાર પછી કુલ ખર્ચ છે એમાં શું ક્રમિક રીતે કંઈક ને કંઈક અંશે વધારો થાય છે. અને સરેરાશ ખર્ચની આ રેખા છે એની આકૃતિ આપણે જો આમ બરાબર નિરીક્ષણ કરીએ તો આ આકૃતિ છે રેખા છે એ આ આલેખની અંદર યુ આકારની દેખાય છે. કેવી? તો કે યુ આકારની મળે છે. કોઈ ઉત્પાદનને લઘુત્તમ બને છે અને બાદ વધે છે એટલે કે ક્યારેક છે એ ઉત્પાદન ખર્ચ છે સરેરાશ ખર્ચ છે એમાં ક્યારેક ઘટ કે લઘુત્તમ બને છે અને ત્યાર પછી છે ને સરેરાંશકો છે એમાં વધારો થાય છે. આમ આ યુ આકારનો છે એ આકાર ધારણ કરે છે બરાબર. હવે સીમાંત ખર્ચ, ત્યાર પછીનો જે પ્રકાર છે સીમાંત ખર્ચ. તો જોઈએ સીમાંત ખર્ચમાં આપણે શું કીધું, સરેરાશ ખર્ચની જેમ જ આપણને સીમાંત ખર્ચની પણ અહીં આલેખની દ્વારા સમજૂતી આપેલી છે. Thank you.
सीमांत खर्च बार चौद सोल આપણે જાણીએ છીએ કે ઉત્પાદન વધારામાં આવતા ખર્ચ પણ વધારો થાય છે. ઉત્પાદનમાં જે છે ઉત્પાદન એ વધારવામાં આવે છે તો એની સાથે છે એ આવકમાં પણ વધારો થાય છે. આ સહજ છે. કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા તો ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય છે. હવે કુલ જે ઉત્પાદનનો જથ્થો છે, કુલ ઉત્પાદન તો કે એની અંદર છે એ વધારો અથવા ઘટાડો, વધારો ઘટાડો આ જ્યારે ફેરફાર કરવામાં આવે છે ત્યારે આ જે થવાથી કુલ ઉત્પાદન છે એમાં શું, તો કે કુલ ઉત્પાદન ખર્ચમાં કંઈક ને કંઈક અંશે શું નોંધાશે, તો કે ફેરફાર. તો આ જે ફેરફાર નોંધાય છે તેને છે આપણે સીમાંત ખર્ચ તરીકે ઓળખશું. ટૂંકમાં વધારાનું એકમ ઉત્પન્ન કરવાની કુલ ખર્ચમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. આપણે સૂત્ર અને ઉદાહરણ પણ એનું આપેલું છે. એન એટલે આપણે એકમ ધારી લેવું, એન એટલે એકમ ઉત્પાદન ખર્ચ અને એન વન એટલે એકમોના ઉત્પાદન ખર્ચ ના તફાવત. હવે આપણને એમસી એન બરાબર ટીસી માઇનસ ટીસી એન વન એવું સૂત્ર આપેલું છે. એન બરાબર એકમોની સંખ્યા, એમસી એન બરાબર એન એકમોનો સીમાંત ખર્ચ. આવી રીતનું આપણે સૂત્ર આપેલું છે. અને યાદ એ રાખવું કે સીમાંત ખર્ચ સ્થિર ખર્ચ સ્વતંત્ર હોય છે. કેવો હોય છે, તો કે સીમાંત ખર્ચ સ્થિર ખર્ચ સ્વતંત્ર હોય છે, એટલે એમાં ફેરફાર તો થવાના જ. હવે જ્યારે ઉત્પાદન એન એકમો પરથી ઘટીને એન વન થાય, એન વન એકમો થાય, ત્યારે કુલ અસ્થિર ખર્ચમાં થતા વધારા, કુલ અસ્થિર ખર્ચમાં થતા વધારા જેટલો સીમાંત ખર્ચ હોય છે, એટલે બંને સમકક્ષ છે. સીમાંત ખર્ચ ઉત્પાદનમાં ફેરફાર થવાથી કુલ ખર્ચમાં થતા ફેરફાર બરાબર થાય છે. એટલે કે સીમાંત ખર્ચમાં જે ફેરફાર થાય છે એ સીમાંત ખર્ચ ઉત્પાદનના જે ફેરફારો છે એ ફેરફાર થવાથી આપણને શું મળશે, તો કે એના આધારે આપણને છે એ કુલ ખર્ચમાં ફેરફાર બરાબર આપણને મળશે. અહીંયા આપણને ઉત્પાદનનું પ્રમાણ, એના ક્રમો, અહીંયા કુલ ખર્ચ અને સીમાંત ખર્ચ એ આપણને દર્શાવેલું છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ ત્રીજા એકમ સુધી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે. આ જે ત્રીજું એકમ છે ત્યાં સુધી છે એ ઉત્પાદન છે એમાં વધારો થાય છે, પણ ક્રમિક રીતે એમાં છે એ એકમમાં સીમાંત ખર્ચ છે એ લઘુત્તમ છે. કેમ કે 21 સામે છે આપણે 0.5 જ આપેલા છે. ત્યાર પછી સીમાંત ખર્ચમાં સતત વધારો જોવા મળે છે. કેમ કે 7 પછી 12 14 ને 16 એવા ક્રમો છે એ ક્રમિક રીતે વધતા જોવા મળે છે. અહીંયા આલેખની દ્રષ્ટિએ જોઈએ તો આમાં 2 થી આપણે જે છે એ 16 સુધીના અંકો લીધા, ને નીચે છે 1 થી 8 જે ઉત્પાદનનું પ્રમાણ દર્શાવે છે. હવે એને આપણે ક્રમિક રીતે આલેખમાં ગોઠવીએ તો શરૂઆતમાં છે
ए आठ थी पहला बिंदुए ए, बीजा बिंदुए बी, जे आठ थी छ ने वच्चे आठ थी वच्चे ए पछी स ने वच्चे आवे छे स थी बी बीजा अंके त्यार पछी त्रीजा में लघुत्तम बने छे एटले लघुत्तम बनता आपने सी से एनो क्रम त्रीजा क्रम नो छे ए आपने ओछू मळशे तो ये त्रीजो क्रम छे आपने छ ત્રીજો ક્રમ છે આપણે છ બરાબર દર્શાવેલો છે સી અને ત્યાર પછી છે એમાં વધારો થશે વધારો થતાં ડી જે છે બિંદુ એમાં ક્રમિક રીતે ઉપરની તરફ જશે ત્યાર પછીનો ઈ બિંદુ છે એ તેનાથી થોડું વધારે ઊંચું અને ત્યાર પછી એફ નિશલે જી આ રચાય સીમાંત ખર્ચ રેખા સીમાંત ખર્ચ રેખા આકૃતિમાં આપણે દર્શાવ્યું છે એ પ્રમાણે કુલ સરેરાશ ખર્ચની જેમ શરૂઆતમાં સીમાંત ખર્ચ છે એમાં ઘટાડો થાય છે પરંતુ અમુક સમય બાદ તેમાં વધારો થાય છે કારણ કે ઉત્પાદન વધતા આરંભમાં કુલ ખર્ચ છે એ ઘટતા દરે વધે છે અમુક બિંદુ પછી એટલે કે અમુક બિંદુ નીચેની કક્ષાએ આવે છે ત્યાર પછી અમુક બિંદુ પછી વધતા દરે વધે છે અને તેથી શરૂઆતમાં ઉત્પાદન વધ સીમાંત ખર્ચ ઘટે છે અને અમુક બિંદુ પછી વધે છે એટલે આકૃતિમાં આપણે જે સીમાંત ખર્ચની રેખા છે એ કેવી ટાઈપની તો કે આની આકૃતિ છે એ આપણે હોકી ટાઈપની જોવા મળશે તો આ થયું સીમાંત ખર્ચ અને પહેલા જોઈએ તે સરેરાશ ખર્ચ હવે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ છે એ બંને વચ્ચે કંઈક ભેદ રહેલો છે કંઈક સામ્ય કંઈક અલગતા રહેલી છે તો એ પણ અહીંયા આપણને સ્પષ્ટ કરેલો છે તો કે ઉત્પાદન ખર્ચના અભ્યાસમાં સરેરાશ ખર્ચ ઉત્પાદન ખર્ચનો જે અભ્યાસ થાય એમાં જ આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધનો અભ્યાસ મહત્વનો ગણાય છે સરેરાશ ખર્ચ એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે હવે જોઈએ એની અંદર સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચે સંબંધ તો પહેલાં કીધું છે કે એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે અને સીમાંત ખર્ચ એ સીમાંત એકમનું ઉત્પન્ન કરે છે હવે સરેરાશ ખર્ચની અંદર શું આવે અને સીમાંત ખર્ચમાં શું આવે એ જોવાનું છે સરેરાશ અને સીમાંત તો સરેરાશ ખર્ચની અંદર કીધું કે એકમ દીઠ સરાસરી ઉત્પાદન શું થાય તો કે એકમ દીઠ સરાસરી ઉત્પાદન જ્યારે સીમાંત ખર્ચની અંદર તો કે સીમાંત એકમ ઉત્પાદન કરવાનું ખર્ચ છે આના દ્વારા છે એ એકમ ઉત્પાદન કરવામાં આવે છે ઉત્પાદક લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય લે ત્યારે જ્યારે મળતી વસ્તુ કિંમતે સરેરાશ ખર્ચ કરતાં વધારે હશે હવે લાંબા ગાળે જે વસ્તુ છે એ ઉત્પાદન કરવાનું ચાલુ રાખવાનો નિર્ણય એ લેશે ત્યારે જે વસ્તુની કિંમત મળે એ સરેરાશ ખર્ચ હશે એ આપણે આ પ્રમાણે સમાવી દેવાનું અને ટૂંકા ગાળા માટે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય લેશે ત્યારે તો કે જ્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે એટલે કે પહેલાં સીમાંત ખર્ચ કરતાં સરેરાશ ખર્ચ ક્યારે વધારે અને સરેરાશ ખર્ચ છે એ સીમાંત ખર્ચ કરતાં ક્યારે વધારે એ વસ્તુ છે એ ઉત્પાદન કરવાના ગાળાના આધારે છે એ નક્કી થાય છે જ્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે આમ ઉત્પાદન અંગેના જે નિર્ણયો લેવામાં આવે છે એ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના ખ્યાલોને મહત્ત્વ આપે છે આપણને ઉદાહરણ પણ અહીં આપેલું છે કે બંને છે એ સાથે કઈ રીતે તફાવત એમાં દર્શાવી શકાય છે બરાબર અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે તેમ શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે તેનું કારણ ત્યારે વધતી પેદાશ
पैदाशोनो नियम लागू पड़े छे। त्यारे कयो नियम लागू पड़े तो के वधती पैदाशनो नियम छे ए लागू पड़े छे। उत्पादनना चौथा एकमने सरेराश खर्च अने सीमांत खर्च सरखा थाय छे। एटले उत्पादनना चौथो जे एकम छे एनी अंदर सरेराश खर्च अने सीमांत खर्च ए बन्ने सरखा बने छे। त्यारे सरेराश खर्च लघुत्तम होय छे, सरेराश खर्च छे ए ओछू होय छे। અને ત્યારબાદ ઘટતી પેદાશના નિયમ કામ કરતો નથી, ત્યારે જે ઘટતી પેદાશનો જે નિયમ લાગુ પડવામાં આવે છે એ ત્યાં કાર્યશીલ બનતો નથી, આપણને આકૃતિમાં પણ એ પ્રમાણે દર્શાવેલું છે। હવે આના સંબંધો છે એની ચર્ચા છે એ આપણે પછીના લેક્ચરમાં કરીશું। તો આજે આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ છે એના વિશે ભણ્યા, બરાબર। તો તમે પણ છે આ મુદ્દાને બરાબર આકૃતિની દ્રષ્ટિએ અને વ્યાખ્યાની દ્રષ્ટિએ સમજવાનો પ્રયાસ કરજો। હવે વિશેષ છે આના સંબંધ લક્ષી સમજૂતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। તો એટલે સુધી રાખીએ, થેન્ક યુ।